મંદિરમાં માતાજીની પાન પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી રોજ 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો. પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે દરેક સમાજનું અમારા પર ઋણ છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે. રાજકોટથી 20 કિલોમીટર દૂર પડદરી પાસે અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્ય ધામ બનશે, જે ગુજરાતનું રોલ મોડલ હશે. ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે. 17/1/2017ના જે લોકો સાક્ષી છે એમને ખબર છે કે રાજકોટથી મા ખોડલની માતાજીને મૂર્તિ પ્રસ્થાન કેશુભાઈ પટેલે કરાવ્યું હતું અને કેશુબાપામાં ખોડલને લઈને આવ્યા હતા. લાખો લોકોને નિહારીને મને ચિંતા થઈ હતી કે આટલી ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, પણ માતાજીની કૃપાથી કોઈ બનાવ બન્યો ન હતો. આ ઉપરાંત આજે ખોડલધામ ખાતે 1008 LED સ્કીન પર રાષ્ટ્રગાનનું રેકોર્ડ સ્થાપવામાં આવ્યું છે. મા કોડિયારને અનુપમ શણગાર કરાયા હતા. દરેક સમાજનો સાથ સહકાર મળ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ ભવનનું લોકાર્પણ થશે, જે શ્રાવણ મહિનામાં થશે. ખોડલધામ એ સંસ્થા નથી, એક વિચાર છે. વિચાર એ ક્યારેય નષ્ટ થતો નથી. માત્ર લેઉવા પટેલ સમાજને સર્વ સમાજનો સાથ મળ્યો છે. દરેક સમાજનો સાથ સહકાર મળ્યો છે. દરેક સમાજે અહીં સહકાર આપ્યો છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા અહીં સ્થાપિત થશે. ખોડલધામના યજ્ઞશાળામાં મહાયજ્ઞ યોજાયો હતો. તેમાં ખેડૂત મહાયજ્ઞ યજમાન હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે યજ્ઞ હતો તે વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવો આપવામાં આવ્યો હતો. પડદરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતે પોતાના મંદિરમાં આજ દિન સુધી લાડવો સાચવી રાખ્યો હતો. આજે પણ એ લાડવો એવો ને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા. 2017થી આજ સુધી ખોડલધામે અનેક રેકોર્ડો સ્થાપ્યા છે. કેશુબાપાને નરેશભાઈ પટેલે યાદ કર્યા હતા. બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું. 5 વર્ષ દરમિયાન દીકરા દીકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ સેવાકીય અને શિક્ષણ કાર્ય થયા. ખોડલધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખોડલધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. 2022 પછી રાજકોટ 25 કિલોમીટર દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્ય ધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. બપોરે સાંજે માતાજીની આરાધના થાય છે. મેગેઝીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત. દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. પૂર્વ CM કેશુભાઈ પટેલે પ્રતિમા સ્થાપિત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વર્ષે કાર્યક્રમ થયા, જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસરમાં ઘણા રેકોર્ડ પ્રસ્થાપિત થતા રહ્યા છે. ગિનિસ બુક, લિમકા બુક, ગોલ્ડન બુક વગેરે મળ્યા છે. 2017માં સવારે 4 વાગે રાજકોટથી પૂર્વ CM કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી. લાખો ટુ વ્હીલર એક પણ અણબનાવ વગર અહીં પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન છે. રાજકોટથી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદી લોકોએ સામાજિક પ્રસંગો સાદાઈથી ઉજવણી કરવી જોઈએ. કોરોનાએ આપણને સાદાઈથી જીવન જીવતા શીખવ્યું. મંદિરને ફૂલારથી શણગારવામાં આવ્યું. નરેશ પટેલ પરિવારે ધજા ચઢાવી હતી. મંદિરમાં આજે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો હતો. લાખો ભાવિકો આ ઓનલાઈન પાટોત્સવમાં જોડાયા. બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી નરેશ પટેલના રાજકારણમાં આવવાની સમાજની ઈચ્છાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ત્યારે આજે નરેશ પટેલના સમાજજોગ સંદેશા પર સૌની નજર હતી. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ખોડલધામના સ્ટેજ પર ક્યારેય રાજકારણ નહીં કરે, ત્યારે આ સમાજના સંદેશમાં લેઉવા પાટીદાર સમાજને એક થવાનો અને અન્ય સામાજિક સુધારાના સંદેશાઓ આપ્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી પણ લાખો ભાવિકોએ આ ઓનલાઈન પાટોત્સવમાં જોડાયા હતા. દેશ વિદેશમાં પણ આજે માની આરતી થશે. કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 1008થી વધુ સ્તરે આરતીનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેંગલોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરાઈ હતી. USA, UK, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ મા કોડલની આરતી કરી હતી.
આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. મને લાગતું હતું કે સવાલ હજી સુધી આવ્યો કેમ નથી, પણ આ બિલકુલ પ્લેટફોર્મ નથી આપની વાત કરી. મેં આપને પહેલા પણ જાણ કરી છે, રાજકારણ એક એવી બાબત છે, અહીંયા ઊભા છે અમારા મહારથીઓ બધા. રાજકારણ એક એવી વાત છે કે જો એ લોકો કરે જ છે, એટલે મારે રાજકારણમાં આવું કે ન આવું એક પ્રશ્ન સમયનો પ્રશ્ન છે. મેં આપને પહેલાં પણ કીધું હતું, હજી પણ કહું છું કે આ ઊભેલા અને બેઠેલા મારા આગેવાન મિત્રો, સમાજ એવું ઈચ્છશે કે નરેશભાઈ હવે આપની જરૂર છે, આપને આવવું પડશે. ચોક્કસપણે આવીશ, ખોડલધામના પ્લેટફોર્મ પરથી જાહેરાત નહીં કરું, એ જાહેરાત હશે એ મારી પર્સનલ જાહેરાત હશે. હા બિલકુલ બિલકુલ, આપ સારું થયું આપે મને યાદ કરાવ્યું. મેં આપને પહેલાં કીધું હતું એમ, 21 તારીખ રેવા પટેલ સમાજ માટે બહુ મહત્ત્વની તારીખ છે, 21 જાન્યુઆરી અને ઐતિહાસિક તારીખ છે. એટલે જે ધાર્મિક પ્રસંગ હતો આજે એ પૂર્ણ ઓનલાઈન કરેલો છે, પણ મહાસભાની વાત છે.